જે વિશાલનની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. આગળના લેક્ચરની અંદર આપણે જળ પ્રદૂષણની કેટલીક સામાન્ય માહિતી જોઈ હતી. આગળના લેક્ચરમાં આપણે જે જળ પ્રદૂષણની માહિતી જોઈ હતી એમાંથી અગત્યના MCQના મુદ્દા તરીકે ધ વોટર એક્ટ ઈસવીસન 1974માં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો. આ MCQ તરીકે અગત્યનો મુદ્દો છે. ત્યાર પછી બીજા અગત્યના મુદ્દા તરીકે કે જળ પ્રદૂષણ છે એ કઈ રીતના ફેલાય છે એની ચર્ચા કરી હતી. BOD, તો BOD છે એ પાણીમાં કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે આવશ્યક ઓક્સિજનનો જથ્થો દર્શાવે છે. આમ જળ પ્રદૂષણ છે એ કઈ રીતના આપણા માટે ઉપયોગી થાય છે એની ચર્ચાઓ આપણે જોઈએ છીએ. હવે જ્યારે જળ પ્રદૂષણની અંદર BOD નું મૂલ્ય વધતું જાય તો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે એની ચર્ચા કરી હતી. પીવાલાયક પાણીમાં BOD નું મૂલ્ય 1 કરતાં ઓછું હોવું છે. પછી શુદ્ધિકરણ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશ્યક છે એની ચર્ચા કરી હતી કે પાણીનું શુદ્ધિકરણ થઈ શકે છે. પછી ઉદ્યોગોમાંથી આવતી કેટલીક ઝેરી ધાતુઓ જે 5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કરતાં વધુ વજન ધરાવતી હોય, ઘનતા ધરાવતી હોય, આવી ધાતુઓ હાનિકારક છે એની ચર્ચા કરી હતી. અને પ્રદૂષિત પાણી પીવાને કારણે આપણે કોલેરા છે, ટાઇફોઇડ છે, મરડો છે, અતિસાર છે, કમળો છે, આવા રોગો થતા જોવા મળે છે. આ બધા મેઇન પોઈન્ટ અને MCQ છે. સાથે સાથે આપણે BOD નો ચાર્ટ પણ જોયેલો હતો. તો હવે આજે આપણે જોઈએ છીએ જૈવિક વિશાલનની ઘટના. જૈવિક વિશાલન એટલે શું? તો કે જૈવિક વિશાલન એટલે અનુક્રમિત પોષક સ્તરોમાં જે અવિઘટનીય અથવા તો ઝેરી હોય એવા દ્રવ્યો દ્રવ્યોની સાંદ્રતામાં વધારો થવાની ક્રિયા એટલે જૈવિક વિશાલન. અનુક્રમિત પોષક સ્તરોમાં, હવે પોષક સ્તરોની ચર્ચા આપણે આગળ 14મા ચેપ્ટરની અંદર નિવસન તંત્રમાં કરી ગયા. પહેલું ઉત્પાદકોનું પોષક સ્તર, એમાં ઝેરી દ્રવ્યો જે અવિઘટનીક દ્રવ્યો હોય એનું પ્રમાણ, પ્રાથમિક ઉપભોગ્ય એટલે બીજું પોષક સ્તર તૃણાહારીઓ એમાં વધે, તૃણાહારી કરતાં માંસાહારીના પોષક સ્તરમાં વધારો થાય, માંસાહારી કરતાં એની ટોચના માંસાહારીના પોષક સ્તરમાં એ દ્રવ્યના પ્રમાણમાં વધારો થતો જાય, આ ઘટના એટલે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? આ ઘટના એટલે એને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જૈવિક વિશાલનની અંદર હું તમને આવા જૈવિક વિશાલન પ્રેરતા દ્રવ્યોની ચર્ચાઓ કરતા જઈએ તો આવા જૈવિક વિશાલન પ્રેરતા જે દ્રવ્યો છે એ દ્રવ્યો સામાન્ય રીતે જૈવ અવિઘટનીય હોય છે, જેમ કે DDT, મર્ક્યુરી એટલે કે પારો, સ્ટ્રોન્શિયમ જેવા રેડિયોએક્ટિવ ઘટકો, આ બધા ઘટકોનું કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન શક્ય નથી. આ ઘટકો જ્યારે એક વખત સજીવના દેહમાં પ્રવેશે એટલે વિઘટન થવાનું નથી, એટલે સજીવના દેહમાં આ દ્રવ્યોનો ભરાવો થતો જાય. ખોરાક મારફતે એક સજીવમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં સતત આગળ વધતા જતા જોવા મળે છે. આનું એક માછલીનું ઉદાહરણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે. એક જલજ નિવસન તંત્ર લઈ લઈએ તો જલજ નિવસન તંત્ર પાણીની અંદર DDT નું પ્રમાણ છે 0.003 PPB છે, પાણીમાં 0.003 PPB. આપણે અત્યારે DDT ની ચર્ચા કરીએ છીએ. પાણીમાં DDT નું પ્રમાણ છે એ આપણને કેટલું જોવા મળે છે?
કે પાણીમાં ડીડીટીનું પ્રમાણ આપણને જોવા મળે છે 0.003 પીપીબી પાર્ટ પર બિલિયન, મિલિયન ની પાર્ટ પર બિલિયન પીપીબી. હવે પાણીમાં જ્યારે આ પાણીનો ઉપયોગ પ્રાણી પ્લવકો કરશે કારણ કે પ્રાણી પ્લવકો પોતાને જરૂરી પાણી મેળવશે ત્યારે પાણીમાં રહેલો ડીડીટી પ્રાણી પ્લવકોના શરીરમાં પ્રવેશે અને પ્રાણી પ્લવકોના શરીરમાં ડીડીટીનું પ્રમાણ છે 0.04 પીપીએમ થઈ જાય છે. 0.04 પીપીએમ થતું જોવા મળે છે. જ્યારે પ્રાણી પ્લવકોનો ઉપયોગ નાની માછલીઓ કરશે, પ્રાણી પ્લવકોનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? નાની માછલીઓ. જ્યારે પ્રાણી પ્લવકોનો ઉપયોગ ખોરાક તરીકે નાની માછલીઓ કરશે ત્યારે નાની માછલીઓમાં ડીડીટીનું પ્રમાણ 0.5 પીપીએમ થશે, પાર્ટ પર મિલિયન. નાની માછલીઓનો ખોરાક તરીકે મોટી માછલીઓ કરશે તો મોટી માછલીઓમાં ડીડીટીનું પ્રમાણ વધતું જશે અને મોટી માછલીઓમાં ડીડીટીનું પ્રમાણ છે એ 2 પીપીએમ થશે. અને જ્યારે મોટી માછલીનો ખોરાક તરીકે ઉપયોગ માછલી ખાનારા પક્ષીઓ દ્વારા થશે તો માછલી ખાનારા પક્ષીઓમાં ડીડીટીનું સંકેન્દ્રણ છે એ 25 પીપીએમ થાય. આમ દરેક પોષક સ્તરે ડીડીટીના પ્રમાણમાં સતત વધારો થયો. આમ અનુક્રમિત પોષક સ્તરે ડીડીટી ઝેરી દ્રવ્ય જે અવિઘટનીય છે એની સાંદ્રતામાં વધારો થયો એટલે આ ઘટના કઈ ઘટના થશે? જૈવિક વિશાલનની ઘટના થશે. પણ આ ચાર્ટ ખાસ યાદ રાખજો, આ જૈવિક વિશાલનની ઘટના દર્શાવે છે અને એના આંકડાઓ પણ ખાસ યાદ રાખવા. જૈવિક વિશાલનની ઘટના ટોચના સજીવોમાં એની ઇફેક્ટ હાનિકારક આવે કારણ કે ડીડીટીની માત્રા છે એનો ભરાવો સતત થતો જાય એટલે ટોચના સજીવોમાં એની હાનિકારક અસર જોવા મળે. ડીડીટીની મચ્છર મારવા માટે પાણીમાં છંટકાવ કરવામાં આવતો, આ ડીડીટીનો ભરાવો થતાં થતાં પક્ષીઓમાં 25 પીપીએમ જેટલો થઈ ગયો. આ ડીડીટી આપણા શરીરમાં એટલે કે પ્રાણીઓના શરીરમાં મેદની અંદર સંચિત થાય અને ખાસ ચેતાતંતુના મજ્જાપણમાં એનો ભરાવો થાય. ચેતાતંતુના મજ્જાપણમાં ડીડીટીનો ભરાવો થાય. આ ડીડીટી ચેતાતંતુના મજ્જાપણમાં ભરાવો પામે જેને કારણે ચેતાતંત્ર સંબંધિત ખામી થાય અને જૈવિક વિશાલનને કારણે પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓની જાતિ છે એ અસર પામેલી છે. એમસીક્યુ તરીકે પૂછાય કે જૈવિક વિશાલનને કારણે કઈ પક્ષીઓની જાતિ અસર પામેલી છે તો પેલિકન અને ફાલ્કન જેવી પક્ષીઓની જાતિ જૈવિક વિશાલનને કારણે અસર પામેલી જોવા મળે છે. એટલે તમને જૈવિક વિશાલન એટલે ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે જૈવિક વિશાલન એટલે એવી ઘટના કે જેમાં જૈવ અવિઘટનીય દ્રવ્યો સતત એક પછી એક પોષક સ્તરમાં વધારો થતા જાય. આ ઘટનાને ક્યાં નામે ઓળખવામાં આવે છે? જૈવિક વિશાલન તરીકે. અહીંયા એમસીક્યુ તરીકે આ આંકડાઓ ખાસ તમારા માટે ઉપયોગી થશે, ધ્યાનમાં રાખવા. હવે આપણે જોઈએ છીએ સુપોષકતાકરણની માહિતી. સુપોષકતાકરણની માહિતી હવે આપણે છે એ જોઈએ છીએ.